फाइन जे प्रमाणे बात आवे छे कि देश का पीएम कैसा हो, दिनेश जी आपने पूछा मांगी इसके सतत आ चर्चा रेग्युलर दरेक चूंटणी वक्त थाय छे, चाहे विधानसभा की चूंटणी हो तो केवो होवो जोईए मुख्यमंत्री, जयरे पार्लामेंट नु इलेक्शन हो जे प्रधानमंत्री केवो जे, वर्षो नो अनुभव आपनो, सतत सक्सेस एक कॉलम आपनी चालती होय छे, आपना विचारों पण क्यांक एक नवी दिशा पण आपता होय छे। दिनेश जी क्यांक ए वस्तु मानवी पड़े कि जे प्रमाणे भारतीय लोकतंत्र में प्राइम मिनिस्टर केन्डिडेट तरीके अत्यार सुधी में अलग 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 लोग आया है, जे फेसिस आया है, प्रधानमंत्री तरीके सौथी वधु एक्सेप्टन्सी केवा व्यक्तित्व ने मळती होय छे। मनमोहन सिंह जी की बात करें बिल्कुल इज अ ब्लाइंड फॉलोअर जे पॉलिसी है, मजाक में कहे दस जनपति पॉलिसी बने एने फॉलो करे, अमुक नेताओं पार्टी नी, अमुक नेताओं मेनिफेस्टो नी, जे का तो कोलिशन गवर्नमेंट तो कॉमन मेनिफेस्टो होय छे तेनी, सतत लोग ने याद रहे प्रधानमंत्री जे होय छे, जेने वर्षो सुधी कोईपण देश याद करते हो, प्रधानमंत्री ना केवा विशेष गुण होय छे जे प्रधानमंत्री पद ने शोभावता होय छे। पहली वस्तु तमे जे प्रश्न पूछ्यो छे बहु प्रस्तुत छे, भारत नो वडाप्रधान केवो होवो जोईए, केवा हता ए जुदी वस्तु छे, पर केवो होवो जोईए एना पर थोड़ो विचार करवा जेवो छे। मारी दृष्टिए सौथी प्रथम तो भारत ना वडाप्रधान इन्क्लूसिव होवा जोईए, બધાને સાથે લઈને ચાલનારા હોવા જોઈએ, ભારતની જે વિવિધતા છે, ભારતના ભારતનું જે બંધારણ છે જેને રાજધર્મ તરીકે પણ આપણે વાજપેયીએ કહ્યું હતું, આ રાજધર્મનું પાલન કરી શકે એવો વ્યક્તિ હોય એ ભારતનો વડાપ્રધાન હોવો જોઈએ, અને એમાં આપણા ભારતના બંધારણ બધું લખેલું છે, કઈ બહારથી બીજું લેવા જવાની જરૂર છે? તમે પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન જો વાંચી જાઓ, અને જે વ્યક્તિ પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશનને સાચા અર્થમાં દ્રઢતાથી પ્રતિબદ્ધ હોય એ વ્યક્તિ ભારતનો વડાપ્રધાન બનવો જોઈએ એવું ચોક્કસ આપણે કહી શકીએ। કોઈ એવું કહેવાનું નથી ને દિનેશજી કે આને 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 હું ફોલો નથી કરવાનો, એવરીવન ઇઝ ગોઈંગ ટુ ફોલો ધીસ, અને અને એટ ધ ટાઈમ ઓફ ડિક્લેરેશન એક છે કે આ છે એ તો શુદ્ધ અનિશુદ્ધ આજ અમારા ઉમેદવાર છે, સાથે સાથે એનું જે વ્યવહાર છે એ પણ આપણે જોવો પડે। દાખલા તરીકે ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર બન્યા, કટોકટી એમણે લાદી કે નહીં? કટોકટીની અંદર મોટા પ્રમાણમાં માનવ હકોનો ભંગ થયો છે, આપણે સૌ જાણીએ છીએ। ગુજરાતની અંદર 2002માં જે બન્યું એ આપણે સૌ જાણીએ છીએ, આપણે એના સાક્ષી પણ છીએ। એટલે એ કહેવું એ જુદી વસ્તુ છે, અને વ્યવહારમાં તમે કેટલા પ્રમાણમાં એને ચરિતાર્થ કરી શક્યા છો અથવા કરવાનો છો એ જુદી વસ્તુ છે। મારી દ્રષ્ટિએ બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર જો ભારતને મળ્યા હોય તો પંડિત જવાહરલાલ નહેરુ છે, પણ આજના જે શાસકો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી, એ બધો દોષનો ટોપલો પંડિત જવાહરલાલ નહેરુ પર નાખે છે। હવે પંડિત જવાહરલાલ નહેરુ જુદા પ્રકારનું વ્યક્તિત્વ હતું, પછી ઇન્દિરા ગાંધી આવ્યા, પછી રાજીવ ગાંધી આવ્યા, થોડા સમય માટે આપણે નરસિંહરાવ પણ આવ્યા, અને કેટલાક પ્રાઇમ મિનિસ્ટર એવા આવ્યા, દેવગૌડા આવ્યા, આઈકે ગુજરાલ આવ્યા, એ બધા પ્રાઇમ મિનિસ્ટર થોડો થોડો સમય માટે આવ્યા। વાજપેયી 3 વખત પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે, 13 દિવસ, 13 મહિના અને 6 વર્ષ જી, એટલે એનો અર્થ એવો છે કે જુદા જુદા પ્રાઇમ મિનિસ્ટર, પણ એટલું ચોક્કસ કહી શકાય કે બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટરની જો યાદી તૈયાર કરવી હોય તો પહેલું નામ હું મૂકું આપણે પંડિત જવાહરલાલ નહેરુનું, કઈ કહેશે ઇન્દિરા ગાંધીનું, અને ત્રીજું નામ મૂકું વાજપેયીજીનું। ઓકે ઓકે સંજીવજી, બિઝનેસ કમ્યુનિટીમાં પણ આ ચર્ચા સતત ચાલતી હોય છે કે બોસ કેવા હોવા જોઈએ પ્રાઇમ મિનિસ્ટર, કારણ કે ઘણી બધી અપેક્ષાઓ રાષ્ટ્રીય નીતિઓ સાથે હોય છે, બધાને સાથે લઈને ચાલનારા નેતા લાંબો સમય સુધી યાદ રહેશે તે વાત કરી, અને કદાચ આપણા બંધારણને પણ જો ધ્યાનથી વાંચે તો તેમાં પણ આનો ઉલ્લેખ કરેલો છે, પરંતુ જે પ્રમાણે સમય અત્યારનો ચાલી રહ્યો છે, ડેવલપમેન્ટ અને જે પ્રમાણે ફાસ્ટ ટેક ઓફ અત્યારે ઓલરેડી થઈ ગયું છે, હિન્દુસ્તાનને જો કદાચ અલગ અલગ દુનિયાના જાણીતા દેશોમાં ફોલો કરનારાઓમાં પણ અત્યારે ભારતને અગ્રીમતા આપવામાં આવે છે, આવા સમય એક ઇન્ટેલેક્ચ્યુઅલ અને બિઝનેસમેન કમ્યુનિટીમાં પણ, બિઝનેસ કમ્યુનિટીમાં પણ આની ચર્ચા થતી હશે, શું આવે છે અલ્ટિમેટલી કન્ક્લુઝન? દેવાંગભાઈ, લેટ મી ટેલ યુ વન થિંગ, એક જમાનો હતો જયારે આપણે કહેતા હતા લોકોને કે અંગૂઠા છાપ છે અને એને કઈ આવડતું નથી, મારા હિસાબે આજે જે કંઈ થઈ રહ્યું છે એ બધું અંગૂઠાના ઉપર જ થઈ રહ્યું છે, કે તમે જો આખું મોબાઈલ ઉપર આખું તમે વર્લ્ડ એક થઈ ગયું છે, બીકોઝ ઓફ ધીસ ઇન્ટરનેટ એન્ડ ઓલ ધ ટેકનોલોજી ધ વર્લ્ડ હેઝ બીકમ વેરી સ્મોલર એન્ડ ધ માર્કેટ ઇઝ એક્સપાન્ડેડ લાઈક એનીથિંગ. આ જયારે બદલતો યુગ આવ્યો છે ત્યારે આખા બિઝનેસમેન કોમ્યુનિટીનું એક જ વસ્તુ છે કે અ પર્સન શુડ બી ઓપન માઇન્ડેડ, ઇટ શુડ બી મોડર્ન, he should be able to think and dynamic, he should be able to give a vision and lead, અને આ બધા કરતા સૌથી વધારે અગત્યનું છે એક કોન્ફિડન્સ જનરેટ કરવું જોઈએ. મોદીજીની અંદર લોકોએ કોન્ફિડન્સ જે બે ટર્મ એમને કરી
જે ગુજરાતને લોકોએ વિકાસ જોયો એનાથી એ લોકોને અનુભવ થયો. આઈ હેવ બીન મૂવિંગ અરાઉન્ડ એન્ટાયર કન્ટ્રી એન્ડ પીપલ આર જસ્ટ વેઇટિંગ વેન ધ ઇલેક્શન કમ્સ એન્ડ વેન મિસ્ટર મોદી ટેક્સ અ ચાર્જ. એ લોકોની જે મોદીની વ્યાખ્યા હું જોઉં છું, ઇઝ અ મોડર્ન, ઇઝ ઓપન માઇન્ડેડ, ઇઝ ડિટરમાઇન્ડ એન્ડ હી ટેક્સ એ ઇનિશિયેટિવ. દેટ્સ મોદી દે સ્પેલ આઉટ. ઇફ દેટ્સ અ થિંકિંગ એન એન્ટાયર એન્ટરપ્રિન્યોર એન્ડ બિઝનેસ કોમ્યુનિટી ઓફ ઓલ ઓવર ઇન્ડિયા. મારા મુરબ્બી વડીલ શ્રી દિનેશભાઈ સાહેબે જે વાત કરી કે જવાહરલાલ નહેરુ કે ઇન્દિરા ગાંધી કે વાજપેયી, આઈ થિંક વી ટોક અબાઉટ ટુડે એન્ડ વોટ ઇઝ મોસ્ટ કરન્ટ ઓફ ટુડે વી ગો અબાઉટ. આપે જે ત્રણ નામ આપ્યા, રામ ટેકનોલોજી, રામ થિયરી જે આપે આપી, આઈ થિંક એઝ ફાર એઝ ટુડે ઇઝ કન્સર્ન, અરવિંદ કેજરીવાલની ચર્ચા કરવી એ ટોટલી અયોગ્ય છે. હી ડઝન્ટ સ્ટેન્ડ એની વેર એની ચાન્સ એઝ ફાર ધ પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ ઇઝ થિંગ્સ આર કન્સર્ન. જ્યાં સુધી રાહુલ ગાંધીની વાત છે, આજે જે આપણે શરૂઆતમાં વાત કરી કે એમને કોઈએ ડિસિઝન લીધું નથી અને નક્કી કરે છે કે જે ઇલેક્ટેડ કેન્ડિડેટ નક્કી કરશે. હુ ઇલેક્ટ્સ ધ કેન્ડિડેટ? હુ ઇલેક્ટ્સ ધ કેન્ડિડેટ? ધ પાર્ટી ઇલેક્ટ્સ ધ કેન્ડિડેટ. અને જે પાર્ટી અત્યારે ઇલેક્ટ કેન્ડિડેટને કરી રહી છે એ લોકો જ પ્રેસિડેન્ટશીપનું નામ કે પ્રાઇમ મિનિસ્ટરશીપનું નામ કેમ નથી આપી શકતા? કેમ કે એ લોકોને કોન્ફિડન્સ નથી કે એટલી સીટ્સ એ લોકો જીતશે કે નહીં જીતે. અને અત્યારે જો નામ એનાઉન્સ કરશે એનાથી વોટ ઘટશે કે વોટ વધશે? એ નામ એનાઉન્સ કરશે તો એનાથી કોએલિશન જે છે એમાં તકલીફ પડશે કે નહીં પડે? આઈ થિંક દે આર ધેરફોર નોટ બીન એબલ ટુ એનાઉન્સ ધ નેમ. આઈ થિંક ભારતીય જનતા પાર્ટી ઇઝ ક્વાઇટ કોન્ફિડન્ટ. અને આજના જમાનાની અંદર કોન્ફિડન્સ વિના કોઈ શક્ય જ નથી. વી નીડ અ કોન્ફિડન્ટ પીપલ એન્ડ દેટ વી કેન સી ઇન મોદીજી એન્ડ દેટ વી કેન સી ઇન ભારતીય જનતા પાર્ટી. અમોલજી, સંજીવજીએ કીધું કે લોકોએ કોન્ફિડન્સ જોયો છે મોદીમાં. એગ્રીડ? કરેક્ટ. લોકોએ ચોક્કસ મોદીની અંદર કોન્ફિડન્સ જોયો છે. અને કેવા વડાપ્રધાન આપણને જોઈએ તો ચૂંટણી લક્ષી કે પોતાની ખુરશી સાચવવા માટે જ કામ કરતા વડાપ્રધાન આપણને અત્યારે ના જોઈએ. જે ઇનફેક્ટ વાજપેયીએ બહુ સારું ઉદાહરણ આપ્યું છે કે ફક્ત એક મતને માટે પણ એમણે પોતાના જે પ્રિન્સિપલ હતા એની સાથે કોમ્પ્રોમાઇઝ ના કર્યું અને પોતાની ખુરશી એ વખતે છોડી દીધી. ફરીથી ઇલેક્શન આવ્યા અને ત્યારે ચૂંટાઈને આવી ગયા. કારણ કે જે પણ માણસ વડાપ્રધાન પદ ઉપર બેસે ત્યારે એને પક્ષ અને પોતાની ખુરશીથી બિયોન્ડ જોવાનું હોય છે. અને અત્યારે આપણને કેવી જરૂર છે? વી વોન્ટ અ પર્સન હુ ટેક્સ સ્ટ્રોંગ એક્શન, ઓનેસ્ટી ને અગત્યતા આપે, કોમન મેન તરફ જુએ અને આ જાતની એક પ્રતિભા ઉભી કરે. એક આદર્શ બોલવાથી ઉભા કરવા કરતા પોતે કંઈક કરી બતાવ્યું હોય અને એને લોકો જોઈ અને આગળ કરે એ જાતના માણસની અત્યારે જરૂર છે. એટલે મને લાગે છે કે આજની પરિસ્થિતિની અંદર લોકો આર લુકિંગ ફોરવર્ડ ટુ સી મોદી એઝ એ પ્રાઇમ મિનિસ્ટર. તમારી જે રામની વાત થઈ, એ રામની અંદર એવું છે કે રામ તો કોઈ નહીં આવે, કારણ કે આમ પણ ત્રણ છે એટલે વન થર્ડ જ આવવાના છે. કારણ કે કાં તો આ આવશે, કાં તો એ આવશે અથવા એમ આવશે. પણ મારા હિસાબે મોદી ઇઝ મોર દેન વન થર્ડ અને હી શુડ બી ઇન અ પોઝિશન ટુ પ્રોવાઈડ ગુડ ગવર્નન્સ ટુ ધી નેશન. રુઝાનજી, આપની સાથે જે પણ બાકી બંને ગેસ્ટ છે એ લોકો કહે છે કે દે આર નોટ કન્સિડરિંગ અરવિંદ કેજરીવાલ. વોટ ઇઝ યોર ઓપિનિયન? બીકોઝ રિઝલ્ટે બતાવી દીધું છે. આઈ થિંક આપ શું માનો છો કે અરવિંદ કેજરીવાલ અથવા તો જે એક પાર્ટ છે આમ આદમી પાર્ટી એક જે નવી એન્ટર થઈ છે, કેટલું શેર કરી શકે ને ક્યાંક અત્યાર સુધીના ગણિતોને આપની સાથે બેઠા છે જરા એમની સાથે પણ શેર કરશો કે કદાચ ગણિત થઈ શકે, પાછું ખોટું પણ પુરવાર થઈ શકે ખરું અત્યાર સુધીનું?